નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રાજ્ય સરકારની ગો ગ્રીન નામની યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે, જેનું નામ છે ગો ગ્રીન યોજના. અને આ યોજના અન્વયે ટુ વ્હીલર ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે, અને એ પણ ₹30,000ની સહાય આપવામાં આવી રહી છે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ ગો ગ્રીન યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતો જોતા જઈએ. તો મિત્રો, આ યોજના છે તે ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તો યોજનાની વિગતો જોવા માટે આપણે અહીંયા જે યોજના નામનો એક મેન્યુ છે, તો તે મેન્યુ ઉપર આપણે ક્લિક કરીશું. તો તે ક્લિક કરતાની સાથે અહીંયા તમે યોજનાનું નામ જોઈ શકો છો, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી એપ્લિકેશન. તો તેના ઉપર ક્લિક કરતા તે યોજનાની સંપૂર્ણ માહિતી આપણને જોવા મળશે. તો મિત્રો, આ માહિતી અહીંયા અંગ્રેજીમાં જોવા મળી રહી છે, જેમાં યોજનાનો હેતુ એટલે પર્પઝ ઓફ સ્કીમ, સબસિડી એટલે કે સબસિડી શું મળવા પાત્ર છે, અને ત્યાર પછી તેના અધર ઇન્સ્ટ્રક્શન અન્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે. તો ચાલો હવે હું તમને આ વિગતો ગુજરાતીમાં જણાવું. તો મિત્રો, યોજનાનું નામ છે ગો ગ્રીન યોજના, અને આ યોજના હાલમાં ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ આ યોજનાનો હેતુ જોઈએ તો ઔદ્યોગિક શ્રમયોગીઓ ભારત સરકારના ગ્રીન ઇન્ડિયા મિશનમાં ભાગીદાર બને અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે તેવા બેટરી ઓપરેટેડ દ્વિચક્રી વાહનની ખરીદીને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા આ ગો ગ્રીન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો, આપણે આ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની માહિતી મેળવીએ. તો મિત્રો, ગો ગ્રીન યોજના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની ખરીદી પર ખાસ નાણાકીય સહાય આપતી યોજના છે, જેમાં સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 30% અથવા ₹30,000ની મર્યાદામાં સબસિડી મળવાપાત્ર થશે. અને ત્યાર પછી આપણે જોઈએ તો બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને વાહનની કિંમતના 50% અથવા તો ₹30,000ની મર્યાદામાં આ સબસિડી મળવાપાત્ર થશે. તે ઉપરાંત મિત્રો, આપણે જોઈએ તો આઈટીઆઈના વિદ્યાર્થીઓને પણ જે બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર ખરીદવા માટે ₹12,000ની સહાય આ યોજના હેઠળ આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, આપણે તેમાં આગળ જોઈએ તો વાહનના જે આરટીઓ રજિસ્ટ્રેશન ટેક્સ તથા રોડ ટેક્સ છે તેના ઉપર વન ટાઈમ સબસિડી પણ આપવામાં આવશે. અને ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ ગો ગ્રીન યોજનાનું અસરકારક અમલીકરણ શરૂ કરવામાં આવેલું છે. તો મિત્રો, હવે આપણે તેના વિશે અન્ય માહિતી પણ મેળવી લઈએ જે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. તો મિત્રો, ફેમ ટુ અને જે જેડા એ બંને સાથે એમ્પેનલ કરાયેલા હોય તે મોડલને આ સબસિડી મળવાપાત્ર થશે. ત્યાર પછી આગળ જોઈએ તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત હેઠળ ભારતમાં ઉત્પાદિત વાહનો જે લિથિયમ આયન બેટરી સાથેનું ટુ વ્હીલર છે તે એક ચાર્જ પર ઓછામાં ઓછું 50 કિલોમીટર ચાલી શકે તેને મોટર અને વાહન અધિનિયમ હેઠળ માન્યતા પ્રાપ્ત અલગ ચાર્જિંગ સ્ટેશનની જરૂર નથી. ત્યાર પછી જોઈએ તો મિત્રો, મજૂરે એક શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ છે તે ચૂકવવાની રહેશે, અને વેચાણ પછી જે સબસિડીની રકમ છે તે ડીલરના ખાતામાં સીધી જમા થશે તથા આરટીઓ અને જે રોડ ટેક્સની રકમ છે તે પણ ડીલરને પરત કરવામાં આવશે. તો મિત્રો, આ પ્રમાણે ગો ગ્રીન યોજના અન્વયે જે ફેમ ટુ અને જેડા સાથે એમ્પેનલ કરાયેલા હોય તેવા સિલેક્ટેડ મોડલ ઉપર આ સબસિડી આપવામાં આવશે. તો ચાલો હું તમને પહેલા તેની વેબસાઇટ ઉપર તે મોડલની વિગત બતાવું છું. તો મિત્રો, અહીંયા તમે gogreengl.gujarat.gov.inની વેબસાઇટ પર અહીંયા તમે જોઈ શકો છો કે કંપની નેમ એન્ડ મોડલ નેમ. તો અહીંયા જે પણ કંપની અને તેના મોડલ દર્શાવેલ છે તે મોડલ પર જ આ યોજના અન્વયે સબસિડી
આપવામાં આવશે। તો મિત્રો આમ તમે ગો ગ્રીન યોજના હેઠળ અહીંયા જે એમ્પેનલ થયેલ કંપની તથા તેના મોડલના નામ પણ અહીંયા તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો ગો ગ્રીન યોજના હેઠળ તેનું ફોર્મ ભરવા માટેની વેબસાઇટ તથા હેલ્પલાઇન નંબર શું છે તેની માહિતી આપણે જોઈએ તો તેની વેબસાઇટ છે www.gogreengovin.in। આ વેબસાઇટ ઉપર જઈ અને ગો ગ્રીન યોજના માટેના ફોર્મ ભરી શકાય છે। તો મિત્રો બહુ જલ્દી આપણે આ વેબસાઇટ ઉપર ફોર્મ કઈ રીતે ભરી શકાય તેના વિશે એક નવો વિડીયો બનાવી દઈશું। ત્યાર પછી તેનો હેલ્પલાઇન નંબર પણ આપણે અહીંયા આપેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 155 372। આ નંબર ઉપર કોલ કરી અને ગો ગ્રીન યોજના વિશેની વધુ માહિતી તમે મેળવી શકો છો। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।